ચક્રો ગતિમાન કર્યા છે રોજ પણ એક પશુને મગર ખેંચી ગયો હોવાની માહિતી મળી હતી એપ્રિલ માસમાં પણ આજ વિસ્તારના ફુલવાડી ગામના ઓરસંગ નદીના તટ પટમાંથી મગરે યુવાનને તણી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો શણોર ફૂલવાડી અને ભલોદરા ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાંથી અત્યાર સુધીમાં પાંચ જેટલા લોકોને મગર શિકાર બનાવી ચૂક્યો છે વારંવાર મગરના માનવજાત મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કેસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ બચુ દેવજીભાઈ તળવીને મગર ખેંચી ગયો છે તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડબલ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ ત્રણ કલાક બાદ લાશ શોધ કુરકડી અને અત્યારે બહાર કાઢી છે હવે એનો પીએમ માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું બની પાક પ્રયાસ કરશે વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય તમામ સભ્ય અત્રે હાજર હતા અને તેઓ ખૂબ મહેનત કરીને લાસ્ટને શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે હા બરોડા ફાયરટેશન બરોડા કંટ્રોલથી અમને ગીઆરસી ફાયર્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે ઔરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ઇર સુધી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને બહાર કાઢેલ છે હા